ધ્યાન રાખીએ અને કારોબાર કરીએ. આવતાની વચ્ચે આઈપીઓ સિઝન ફૂલ ફ્લેજમાં ફરી એકવાર ચાલી રહી છે, તો આઈપીઓ કોર્નર પર હવે એક વખત નજર કરી લઈએ. આપણી સાથે આજે ચર્ચા માટે ગુજરાત સ્થિત ફાર્મા કંપની તત્વચિંતન ફાર્મા, કે જેનો આઈપીઓ જે છે તે આવવા માટે અત્યારે તૈયાર છે અને 16 જુલાઈથી શરૂ થવાનો છે, તેના પર વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે તત્વચિંતન ફાર્માના એમડી ચિંતન શાહ. તો ચિંતનજી, આપનું સ્વાગત છે અને ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં તો ખાસ કંપની અને કંપનીના બિઝનેસ મોડલ વિશે વાતચીત શરૂ કરીએ સર. તત્વચિંતન કંપની અમે 3 મિત્રોએ ભેગા થઈને 1996માં શરૂ કરી હતી. અમે હું કમ્પ્યુટર એન્જિનિયર છું, મારા બીજા મિત્ર છે કેમિકલ એન્જિનિયર છે અને ત્રીજા મિત્ર છે ફાર્માસ્યુટિકલ કરેલું છે. અને અમે 3 જણા એમએસ યુનિવર્સિટી ઓફ બરોડાથી અમે ગ્રેજ્યુએશન કર્યું છે 1994-95, અને અમે આ કંપની શરૂ કરી 1996ની સાલમાં. આ વર્ષે અમે 25 વર્ષ પૂરા કર્યા તત્વચિંતન. અમે બનાવીએ છીએ ફેઝ ટ્રાન્સફર કેટલિસ્ટ, સ્ટ્રક્ચર ડાયરેક્ટિંગ એજન્ટ, ઇલેક્ટ્રોલાઇટ સોલ્ટ અને ફાર્મા અને એગ્રો ઇન્ટરમીડિયેટ્સ અને વેરિયસ સ્પેશિયાલિટી કેમિકલ્સ. ફેઝ ટ્રાન્સફર કેટલિસ્ટ, ઓર્ગેનિક સોલ્ટ અને સ્ટ્રક્ચર ડાયરેક્ટિંગ એજન્ટ ખૂબ જ અતિ સ્પેશિયાલિટી સેગમેન્ટ છે કેમિકલ ઇન્ડસ્ટ્રીનું. અમે B2B સેગમેન્ટમાં કામ કરીએ છીએ. ગ્લોબલી જોઈએ તો અમારી પાસે ઘણા બધા મલ્ટીનેશનલ કસ્ટમર્સ છે, જેમ કે બેયર જે એગ્રોકેમિકલમાં વર્લ્ડ લીડર છે, ફર્મેનિક જે ફ્લેવર્સ એન્ડ ફ્રેગરન્સીસમાં વર્લ્ડ લીડર છે, ટોસો જે જેપનીઝ કંપની છે જે વન ઓફ ધ લાર્જેસ્ટ ઝિઓલાઇટ મેન્યુફેક્ચરર્સ છે, એઝ વેલ એઝ મર્ક જે વન ઓફ ધ લીડિંગ ફાર્માસ્યુટિકલ એન્ડ સ્પેશિયાલિટી કેમિકલ. સો ધીઝ આર ધ કાઇન્ડ ઓફ કસ્ટમર્સ જે અમારી પાસે છે બાસ્કેટ. ઇવન ડોમેસ્ટિકલી પણ અમે લાર્જ ફાર્માસ્યુટિકલ કંપનીઝ, એગ્રોકેમિકલ કંપનીઝ અમારા કસ્ટમર્સમાં છે, જેમ કે નવીન ફ્લોરિન, ડીવીસ લેબોરેટરીઝ, એશિયન પેઇન્ટ્સ. એટલે અમારી પ્રોડક્ટ્સની એપ્લિકેશન ખૂબ બધા વર્ટિકલ્સમાં થઈ રહી છે કેમિકલ ઇન્ડસ્ટ્રીના. એટલે ખૂબ જ મોટો કસ્ટમર બેઝ ડોમેસ્ટિકલી એઝ વેલ એઝ ઇન્ટરનેશનલી. પ્રોડક્ટ સેગમેન્ટ્સ મલ્ટિપલ હોવાથી અમારી પાસે બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ પણ આગળ જતા ખૂબ બધી છે. અમારા સ્ટ્રક્ચર ડાયરેક્ટિંગ એજન્ટ્સની એપ્લિકેશન છે જે ઓટોમોટિવ એમિશન કંટ્રોલમાં છે, જે BS6 એરિયા આપણે વાત કરીએ છીએ કે ઓટોમોબાઈલ્સમાં BS6 એમિશન નોર્મ્સ આવી ગયા, ભારતે 2020ની સાલમાં એડોપ્ટ કર્યા. તો BS6 એમિશન નોર્મ્સમાં હિન્દુસ્તાન તરફથી આપણી કંપની એક જ માત્ર કંપની છે જે આ કેમિકલ્સ બનાવે છે. વર્લ્ડ ઓવર પણ આપણે સેકન્ડ લાર્જેસ્ટ કંપની છે, જે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. BS6 એમિશન કંટ્રોલમાં આપણે નોક્સ એમિશન જેથી એન્વાયરમેન્ટમાં સુધાર થઈ શકે એ તરફની એ પ્રક્રિયા છે. એટલે આગળ જતા તમે બી વિચારી શકો છો, દુનિયા વધારે ને વધારે સરસ એન્વાયરમેન્ટ તરફ પ્રગતિ કરવા માંગે છે. એટલે આગળ જતા પણ આ પ્રોડક્ટ સેગમેન્ટ્સમાં ડિમાન્ડ ખૂબ જ સરસ રહેવા. ઓકે, ડેફિનેટલી ચિંતનજી, તમે બહુ રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું. અચ્છા, હવે તમે જે આ ફંડ્સ કલેક્ટ કરી રહ્યા છો તેના યુઝ વિશે થોડી વાત કરીએ, અને જે આ ફંડ્સ કલેક્ટ કરી રહ્યા છો શું કોઈ સિગ્નિફિકન્ટ કેપેક્સ અહીંયાથી આગળ કોઈ પ્લાન કર્યું છે આના વિશે? એટલે જે 225 કરોડ રૂપિયા પ્રાઇમરી ઇશ્યુ દ્વારા અમે કંપનીમાં લાવી રહ્યા છે, એના દ્વારા અમે નથી કોઈ અમારી એક્ઝિસ્ટિંગ ડેટ્સને રીપે કરી રહ્યા. પણ અમારો કોન્ફિડન્સ એટલો છે, પ્રોડક્ટ સેગમેન્ટમાં ગ્રોથ એટલો બધો સિગ્નિફિકન્ટ આગળ જતા દેખાઈ રહ્યો છે, જેથી એ 225 કરોડ રૂપિયા અમે લોકો કેપેસિટી એક્સપાન્શન, અમારો દહેજનો પ્લાન્ટ જે SEZમાં છે એ પ્લાન્ટને અમે પૂરેપૂરો સક્ષમ બનાવવા માટે, કેપેસિટીઝ એન્હાન્સ કરવા માટે એ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યા છે. અગેન તમે જુઓ તો અમારી જે પ્રોડક્ટ સેગમેન્ટ છે ખૂબ નિશ છે, એટલે અમે ખૂબ જ R&D ઇન્ટેન્સિવ કંપની છે, એટલે વી આર વેરી મચ R&D ડ્રિવન. સો એ ઓપોર્ચ્યુનિટીઝને હજી વધારે ને વધારે કેપ્ચર કરવા માટે અમે અમારી R&D કેપેબિલિટીઝ બી એન્હાન્સ કરવા જઈ રહ્યા છીએ. એટલે અમારું બરોડામાં જે R&D સેન્ટર છે એમાં પણ અમે એક્સપાન્શન પ્લાન્સ કરી રહ્યા છીએ આ IPO પ્રોસેસ થકી. જે બાકીના 275 કરોડ રૂપિયા છે જે પ્રમોટર્સ એન્કેશ કરી રહ્યા છે, અમારું આ 25મું વર્ષ પૂરું થઈ રહ્યું છે અને આ 25 વર્ષમાં 3 પ્રમોટર્સોએ ક્યારેય લિક્વિડિટી ઇવેન્ટ ક્રિએટ નથી કર્યો. કંપની માટે પણ આ ફર્સ્ટ લિક્વિડિટી, મેજર લિક્વિડિટી ઇવેન્ટ છે જે આઈ થિંક એટ ધ એન્ડ ઓફ 25 યર્સ એ બને છે. ઓકે, પ્રોડક્ટ્સની તમે હમણાં વાત કરી રહ્યા હતા, તમારો પ્રોડક્ટ આઉટલુક વિશે થોડું જાણીએ. તમે બહુ ઇન્ટરેસ્ટિંગ પોર્ટફોલિયોમાં છો, સ્પેશિયાલિટી કેમિકલ્સ પણ છે અને બેટરી માટે થઈને જે કેપેસિટર્સ છે, ઇલેક્ટ્રોલાઇઝ્ડ સોલ્ટ્સ છે એ પણ તમે ખાસ અહીંયા બનાવો છો, તો આ જે પ્રોડક્ટ આઉટલુક છે એની થોડી આપણે વાત કરીએ. હવે તત્વચિંતનની જે ફર્સ્ટ વર્ટિકલ જે અમે 1900 અમારી પ્રોડક્ટ્સને તમે 4 મેજર વર્ટિકલ્સમાં ડિવાઈડ કરી શકો છો.
તો તત્વચિંતન જેના દ્વારા શરૂઆત કરી હતી જે 1996માં તે ફેઝ ટ્રાન્સફર કેટલિસ્ટ સેગમેન્ટ છે, જે પણ કેમિકલ રિએક્શન્સમાં હેટ્રોજીનસ કેમિકલ રિએક્શન્સમાં મલ્ટિપલ ફેઝિસ હોય તો મલ્ટી ફેઝિક સિસ્ટમ માટે ફેઝ ટ્રાન્સફર કેટલિસ્ટ બહુ બ્યુટિફુલ કામ કરે છે. એટલે રિએક્શન ટાઈમને શોર્ટન કરે છે, તમારી એનર્જી રિક્વાયરમેન્ટ રિડ્યુસ કરે છે, પ્લસ તમારી યીલ્ડ્સ પણ ઇમ્પ્રુવ થાય છે. અગેન ફેઝ ટ્રાન્સફર કેટલિસ્ટ વાપરવાથી તમારે સોલ્વન્ટ્સના યુઝેજ ઘટે. એટલે આ ગ્રીન કેમિસ્ટ્રી તરફ ફેઝ ટ્રાન્સફર કેટલિસ્ટની એપ્લિકેશન્સ છે. આ સેગમેન્ટ્સ નથી નોટ બાઉન્ડ બાય કે સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી સેગમેન્ટ. એટલે અમારી પાસે ફેઝ ટ્રાન્સફર કેટલિસ્ટના કસ્ટમર ફાર્માસ્યુટિકલ્સ, એગ્રોકેમિકલ્સ, ડાયઝ ઇન્ટરમીડિયેટ્સ, ઇપોક્સી રેઝિન્સ, મલ્ટિપલ સેગમેન્ટ્સમાં આના કસ્ટમર્સ છે. આનો ગ્રોથ આઉટલુક પણ જેમ જેમ લોકોને આની સમજણ આવતી જાય છે કે આના બેનિફિટ શું છે એનો ખ્યાલ આવતો જાય છે, તેમ તેમ આના યુઝેજીસ બી ગ્લોબલી વધતા જઈ રહ્યા છે. એટલે ઓફકોર્સ ધીસ ઇઝ વેરી પ્રોમિસિંગ સેગમેન્ટ જે ફેઝ ટ્રાન્સફર કેટલિસ્ટનું છે. સેકન્ડ સેગમેન્ટ છે જે અમારો સ્ટ્રક્ચર ડાયરેક્ટિંગ એજન્ટ છે, જે મેં વાત કરી કે સ્ટ્રક્ચર ડાયરેક્ટિંગ એજન્ટના યુઝેજ છે ઝિયોલાઇટ્સ બનાવવા માટે. અને ઝિયોલાઇટ કેટલિસ્ટ છે જેનો વપરાશ થઈ રહ્યો છે BS6 એમિશન કંટ્રોલ કરવા માટે, એઝ વેલ એઝ ઝિયોલાઇટ કેટલિસ્ટનો વપરાશ લોટ ઓફ કેમિકલ રિએક્શન્સ, જે ન્યૂ એજ કેમિસ્ટ્રીઝ છે જેને આપણે કન્ટિન્યુઅસ ફ્લો કેમિસ્ટ્રી કહીએ છીએ, તો એના કેમિકલ્સ બનાવવા માટે, એના કેટલિસ્ટ બનાવવા માટે પણ ઝિયોલાઇટ્સનો ઉપયોગ થાય છે, જેમાં આપણી પ્રોડક્ટ્સનો વપરાશ થઈ રહ્યો છે. અગેન રિફાઇનિંગ કેટલિસ્ટ એક એરિયા છે જેમાં ઝિયોલાઇટ્સનો વપરાશ છે, ઝિયોલાઇટ બેઝ કેમિસ્ટ્રીઝનો. તો એ પ્રકારના ઝિયોલાઇટ્સ બનાવવા માટે પણ આપણા સ્ટ્રક્ચર ડાયરેક્ટિંગ એજન્ટ્સનો વપરાશ. એટલે ખૂબ જ બહોળો વપરાશ અને એપ્લિકેશન એરિયા છે ઝિયોલાઇટ્સની, અને એ જ રીતે સ્ટ્રક્ચર ડાયરેક્ટિંગ એજન્ટ્સ પણ આ મલ્ટિપલ એરિયાઝમાં અમે વેચી રહ્યા છે. ત્રીજો સેગમેન્ટ જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેગમેન્ટ છે, જે ઇલેક્ટ્રોલાઇટ સોલ્ટ્સનું છે. એટલે એક સુપર કેપેસિટર્સ કરીને એક હાઈ એનર્જી ડેન્સિટી ડિવાઇસ આવે છે, જેની અંદર ઇલેક્ટ્રોલાઇટ સોલ્ટ્સ આપણા, એટલે વી આર વન ઓફ ધ કંપનીઝ પ્રોડ્યુસિંગ ઓફરિંગ ધીસ ઇલેક્ટ્રોલાઇટ સોલ્ટ્સ. તો સુપર કેપેસિટર બેટરીઝનો વપરાશ ઓટોમોટિવમાં છે. અગેન આ ઇલેક્ટ્રોલાઇટ સોલ્ટ્સનો વપરાશ આગળ જતા ઇલેક્ટ્રિક વેહિકલ્સમાં પણ એના R&D ચાલી રહ્યા છે ઓટોમોટિવ એપ્લિકેશન્સમાં. અગેન બહુ જ ઇન્ટરેસ્ટિંગ એપ્લિકેશન જે સુપર કેપેસિટર્સની છે તે છે સોલર એનર્જી સ્ટોરેજમાં. તો આ ઘણા બધા આગળ જતા ખૂબ જ મેજર સ્કેલ્સમાં આના એપ્લિકેશન્સ તરફ દુનિયા જઈ રહી છે. તો ખૂબ જ એક્સાઇટિંગ સેગમેન્ટ છે. અને જે ચોથો સેગમેન્ટ છે જેમાં અમે અવેલેબલ છે, જે ફાર્માસ્યુટિકલ અને એગ્રોકેમિકલ ઇન્ટરમીડિયેટ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ છે. આની અંદર અમે ઘણા ઇપોક્સી રેઝિન્સના કેમિકલ્સ કેટલિસ્ટ ઓફર કરીએ છીએ, ડિસઇન્ફેક્ટન્ટ્સ પણ ઓફર કરીએ છીએ, અને અમે ઘણા બધા ઓર્ગેનિક સોલ્વન્ટ્સ અને સ્પેશિયાલિટી અમાઇન્સ પણ બનાવી રહ્યા છે. ઓકે ચિંતન, આગળ આપણે જે રેવન્યુ ગ્રોથ છે તેની વાત કરીએ, જે પાછલા 3 વર્ષમાં બહુ જ સિગ્નિફિકન્ટ રહ્યો છે, અને મેજર પાર્ટ જે છે તે ખાસ આપણો એક્સપોર્ટ છે. તો આના આઉટલુક પર આપણે ખાસ વાત કરી લઈએ. રેવન્યુ ગ્રોથની ટર્મ્સમાં જે ગ્રોથ આવી રહ્યો છે, બીકોઝ આપણી પ્રોડક્ટ્સની એપ્લિકેશન જે દિશામાં છે, જેમ કે BS6 એમિશન નોર્મ્સ માટે છે, તો ઇન્ડિયાએ 2020ની સાલમાં એ નોર્મ્સ એડોપ્ટ કર્યા, ચાઇના 2021ની સાલમાં એ નોર્મ્સ અક્રોસ ચાઇના એડોપ્ટ કરી રહ્યું છે, જેના થકી આ જે બધી પ્રક્રિયાઓ થઈ રહી છે, જેને લીધે છેલ્લા 2-3 વર્ષથી આ સેગમેન્ટ્સમાં ખૂબ જ એક્સેસિવ ગ્રોથ પ્રક્રિયા ચાલુ છે, જેના નંબર્સ આપણા બેલેન્સ શીટ ઉપર બી રિફ્લેક્ટ થઈ રહ્યા છે. અગેન કન્ટિન્યુઅસલી જેમ જેમ એન્વાયરમેન્ટલ મોનિટરિંગ એજન્સીઝ એના એમ્બિશિયસ નોર્મ્સ તરફ પ્રયાણ કરી રહ્યા છે, એમ એમ આ સેગમેન્ટ આગળ જતા વધારે ને વધારે એક્સાઇટિંગ થઈ રહ્યો છે. એક્સપોર્ટ્સ જે કોવિડમાં હિટ થયા હતા, પણ ફોર્ચ્યુનેટલી આપણી કંપની માટે, બિકોઝ ઇન્ડિયા અને ચાઇના BS6માં જઈ રહ્યા હતા, ઓટોમોટિવ સેલ્સ ટેમ્પરરી હિટ થયા હતા ત્યારે 2-3 મહિના એની ઇમ્પેક્ટ દેખાય છે, પણ એના પછી એ બહુ સ્ટ્રોંગલી રિકવર થયા છે. અને ઇનફેક્ટ આપણે 2021ની સાલમાં પણ ઓલમોસ્ટ 20% ગ્રોથ કર્યો છે કમ્પેર્ડ ટુ 2020ની સાલમાં, અને સિમિલરલી સેમ ગ્રોથ સ્ટોરી ઇઝ ઇવન ફોર ધ એક્સપોર્ટ્સ. અને આગળ જતા પણ એક્સપોર્ટ્સ એટલું જ એક્સાઇટિંગ સેક્ટર હજી પણ સ્ટ્રોંગ ગ્રોથ ટ્રેજેક્ટરીમાં છે. ઓકે ચિંતનજી, ખાસ કેપેસિટીઝની આપણે પહેલાં વાત કરી હતી, કરંટ કેપેસિટી યુટિલાઇઝેશન કેવું છે અને આનો આઉટલુક આપો નાણાકીય વર્ષ 2022ની જ્યાં સુધી આપણે વાત કરીએ તો? અત્યારે અમે 70% કેપેસિટી યુટિલાઇઝેશન પર છીએ, અને આગળ જતા હજી અમે ઘણો બધો સ્ટ્રોંગ ગ્રોથ ફોરકાસ્ટ કરી રહ્યા છીએ, જેના માટે આપણે કેપેક્સ પણ કરી રહ્યા છે. તો જેમ જેમ આગળ ને આગળ ધ કેપેસિટી યુટિલાઇઝેશન વધારે ને વધારે મજબૂતાઈ તરફ જઈ રહ્યું છે.
અને કેમિકલ ઇન્ડસ્ટ્રી ટિપિકલી 80% કેપેસિટી યુટિલાઇઝેશન 80-85% પર કરે એ અગત્યનું છે. કેમ કે અમારી પાસે ઘણીવાર કસ્ટમર્સની બહુ જ અર્જન્ટ રિક્વાયરમેન્ટ્સ આવતી હોય છે, જેના માટે થોડીક સ્પેર કેપેસિટીઝ રાખવી જરૂરી હોય છે. ઓકે, અને એક છેલ્લો સવાલ તમને પૂછવા માંગે છું. જે આપણું રેવન્યુ છે તેની અંદર મોટા જેટલા ક્લાયન્ટ્સ છે તેમનું કન્ટ્રીબ્યુશન કઈ રીતે છે, એનો થોડું જો અગર પાઈ તમે અમારા સાથે શેર કરી શકો તો. તમને આંકડાની દ્રષ્ટિએ વાત કરું તો ડિસેમ્બર 2020 સુધી આપણું કંપનીનું રેવન્યુ અબાઉટ 187 કરોડ હતું. જે વર્ષ છેલ્લા ક્વાર્ટરમાં આપણે જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં ઓલમોસ્ટ ક્લોઝ એટ 110 કરોડ, એટલે તમે ગ્રોથ પેટર્ન પરથી પણ એસ્ટિમેટ કરી શકો છો કે કેટલો સ્ટ્રોંગ ગ્રોથ આવી રહ્યો છે. અને જે મેજર કસ્ટમર્સ છે એ લોકોની ડિમાન્ડ ગ્લોબલી પણ ખૂબ જ સ્ટ્રોંગ છે, એટલે સેગમેન્ટ ઇઝ વેરી એક્સાઇટિંગ. ઓકે ચિંતનજી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે, અને અમે વિશ કરીએ, અમે આશા કરીએ કે આજે આઈપીઓ છે તમારો તેને ખૂબ જ સરસ બમ્પર પ્રતિસાદ મળે. ઓલ ધ બેસ્ટ સર, થેન્ક યુ. તો આ ઇન્ટરેસ્ટિંગ કંપની છે અને ગુજરાતની જ આ કંપની છે તત્વચિંતન, જે સ્પેશિયલિટી કેમિકલ્સ અને અમુક ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ્સ બનાવે છે. તો આનો આઈપીઓ તમારે સબસ્ક્રાઈબ કરવો હોય તો કરી શકો છો. આ સાથે એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો બ્રેક લઈએ અને બ્રેક બાદ આપના સવાલો પર નજર કરીશું. આમ જોતા રહો સીએબીસી બજાર.